गणपति आवे छे तो आजे हेल्थी प्रसाद बनावीशुं। अरे हाँ, विदाउट शुगर। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आज हूँ आपनी साथे शेयर करी हेल्दी अने विदाउट शुगर बनावी शकाय एवा खजूर ड्राई फ्रूट मोदकनी रेसिपी। अने आ मोदकनी रेसिपी ने तमे ट्राई करो ए पहला जो तमे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करवानुं ना भूलता अने बेल आइकन ने प्रेस करवानुं ना भूलता जेथी करीने आवी जो नवी वानगीओना अपडेट्स तमने सौथी पहेला मळी रहे। अने जो तमने अमारो आ वीडियो पसंद पड़े देन डोंट फॉरगेट टू लाइक धीस वीडियो एंड शेर धीस वीडियो विथ योर फ्रेंड्स, क्योंकि हेल्दी मोदक बनाते जाओ, केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है। खजूर ड्राई फ्रूट मोदक बनावा माटे आपणने जोशे एक बाउल खजूर, अने मैं अहीं सीडलेस सॉफ्ट खजूर जे आवे छे ए लीधो छे अने तेने मैं रेन्डम पीसीस में कट कर लीधो छे। अर्धो बाउल बदामना टुकड़ा, अर्धो बाउल पिस्ताना टुकड़ा, अर्धो बाउल काजूना टुकड़ा, खसखस, 2 टीस्पून घी અને 1/4 ટીસ્પૂન એલચી પાવડર। ખજૂર ડ્રાયફ્રૂટ મોદક બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક કઢાઈમાં આપણે 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને ઘી મેલ્ટ થાય એટલે ધીમા ગેસ ઉપર આપણે તેમાં બદામના ટુકડા એડ કરી દેશું, પિસ્તાના ટુકડા એડ કરી દેશું અને કાજુના ટુકડા એડ કરી દેશું અને તેને 2 થી 3 મિનિટ માટે આપણે સાતળી લેશું। કાજુ બદામ અને પિસ્તા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। ત્યારબાદ સેમ કડાઈમાં આપણે ફરી 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને તેમાં આ ખજૂરના પીસીસ છે તેને એડ કરી દેશું અને આ ખજૂરને આપણે ગેસની લો ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે સરસ રીતે શેકી લેશું કે જ્યાં સુધી એ સોફ્ટ ના થઈ જાય। અને ફ્રેન્ડ્સ, જો તમે દેશી ખજૂર લીધો હોય તો તમે તેના ઠળિયા નીકાળી અને તેને મિક્સર જારમાં ક્રશ કરીને પણ યુઝ કરી શકો છો। અને ત્યારબાદ પોટેટો મેશરથી આપણે આ રીતે તેને થોડું મેશ કરી લેશું જેથી કરીને તેનું એકદમ સ્મૂથ ટેક્સચર આવી જાય અને ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને આપ જોઈ શકો છો કજુ સરસ મેશ થઈ ગયો છે। અને ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું અને આ શેકેલા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા એડ કરી દેશું। અને ફ્રેન્ડ્સ, અહીં તમે કાજુ બદામ અને પિસ્તાના ટુકડાને બદલે કાજુ બદામ અને પિસ્તાનો અધકચરો પાવડર પણ યુઝ કરી શકો છો અને આ ઉપરાંત તમે ઝીણું ટોપરાનું ખમણ અથવા જાડુ ટોપરાનું ખમણ છે તેને પણ એડ કરી શકો છો। અને આ બધું હવે આપણે ખજૂરમાં સરસ રીતે મિક્સ કરી દેશું। આપ જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આ મિક્સરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેશું। આ મિક્સર આ રીતે હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી મોદક બનાવી લેશું, જેના માટે મેં આ મોદક શેપનો મોલ્ડ લીધો છે અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ આ રીતે હાથેથી થોડું બાઇન્ડિંગ કરી અને તેને આ મોલ્ડમાં ભરી દેશું। ત્યારબાદ મોલ્ડને આ રીતે બંધ કરી દેશું અને આજે એક્સ્ટ્રા ફિલિંગ છે એને નીકાળી દેશું અને ત્યારબાદ તેને અનમોલ્ડ કરી હળવા હાથે મોદકને નીકાળી દેશું અને લાસ્ટમાં તેના પર થોડું ખસખસ લગાવી દેશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ખજૂર ડ્રાયફ્રૂટ મોદક।
આ ગણપતિ ઉપર આ ખજૂર ડ્રાય ફ્રૂટનો દગને તમે પણ જરૂરથી બનાવજો અને તમારા રિવ્યૂઝને અમારી સાથે શેર કરજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.